ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા જેમનું ખાલી નામ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય મારે આજે એક એવા સંતની વાત કરવી છે કે જેમણે રાષ્ટ્રીય સંતનું બિરુદ્ધ મળેલ છે જેમણે ભક્તિના પંથની સાથે સાથે દેશની પણ સેવા કરેલી છે એવા જ સૌરાષ્ટ્રના એક સંત જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે જેમણે ફક્ત ભારતના જ નહીં પણ આખી દુનિયાના લોકો જાણે છે જેના લીધે આજે બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની શ્રદ્ધા અને આસ્થા લઈને આવે છે બજરંગદાસ બાપા આ બધાના મટાડે છે જેમને બાપા સીતારામના ઉલામણા નામથી ઓળખે છે છનું વર્ષ હતું ભાવનગરમાં અધેવાડા ગામમાં ઈરદાસજી અને કુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું કુંવરબા સગર્ભા હતા તેઓ એક વખત પોતાના પિયર જતા હતા ત્યારે રસ્તામાં જ તેમને પ્રસૂતિની પીડા ઉપડી ત્યાં બાજુમાં એક ચાંચર્ય હનુમાનજીનું મંદિર હતું આજુબાજુની બહેનો ભેગી થઈ શિવકુંવરબાને મંદિરની એક ઝૂંપડીમાં લઈ ગયા ત્યાં મંદિરમાં હનુમાનજીની ઝાલર આરતી રણકવા માંડ્યા આવા શુભ પ્રસંગે તેમણે એક બાળકને જન્મ થયો રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમના નામ પ્રમાણે તેમના ગુણ પણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા કોરબા એમણે આવીને જગાડ્યા અને ત્યાં જુએ છે તો બાજુમાં એક એમનો દોસ્ત હોય એવી રીતે એક સાપ બેઠો હતો પછી એમણે જરૂર મનમાં એવું થયું કે ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તિની એવી માયા લાગી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા અને અગિયાર વર્ષની ઉંમરે ખાખીની જનતમાં જેમણા ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈ અને સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી ભક્તિરામ તેમના ગુરુને ગુરુ દક્ષિણા આપવા માટે ગયા ત્યારે ગુરુ સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું મારે તમારી પાસે લેવાનું ન હોય મારે તો તમને દેવાનું હોય ખરેખર તમે મારા ગુરુ છો આ સાંભળી ભક્તિરામ બોલ્યા તમે જો ખરેખર મને કંઈક આપવા ઈચ્છતા હોય તો મને એવું આપો કે મારા રૂવે રૂવે રામનું નામ શરૂ રહે ત્યારથી સીતારામજીએ તેમણે એવું નામ આપ્યું કે આજથી તમારું નામ બજરંગી જાઓ દુનિયામાં ભ્રમણ કરો અને દુખિયાની સેવા કરો તમને આખા જગતમાં બજરંગદાસ બાપા તરીકે ઓળખો સીતારામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા એકવાર ભ્રમણ કરતાં કરતાં બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં લોકોને તેમનો પરિચય થયો બન્યું એવું કે એક ગોરો અમલદાર પોતાની ગાડીમાંથી નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકોને પાણીની ડોલો ભરતા જોયા આ જોઈને ગોરો અમલદાર તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું જો તમે ખરેખર સંત હોય તો કોઈ ચમત્કાર બતાવો બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાંના ત્યાં જ પણાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા લોકો ટોળે વળીને આ જોવા લાગ્યા બાપાએ ત્યાં ખાડામાંથી ખારા પાણીનું મીઠું પાણી કરી નાખ્યું અને આ સમયે ગોરો અમલદાર બાબા સીતારામના પગમાં પડી ગયો અને પોતાની માફી માગવા લાગ્યો બાપા સીતારામ ગુરુજીની આજ્ઞા પ્રમાણે ભ્રમણ કરવા લાગ્યા ભ્રમણ કરતાં કરતાં તેમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ ઉપર લક્ષ્મીનારાયણ મંદિરમાં રહ્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાન મંદિરમાં સાત વર્ષ રહ્યા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજાને ત્યાં પણ રહ્યા ત્યાંથી તેઓ પાલીતાણા જેસર અને કલમોદર અને કલમોદર બાપા ત્રણ વર્ષ રહ્યા બાપાના ભ્રમણ દરમિયાન તેમના હાથે ઘણા બધા ચમત્કાર થયા હતા બાપા તો માત્ર ફક્ત એક જ વાક્ય બોલતા કે મારા વહાલાની મરજી ભ્રમણ કરતાં કરતાં બજરંગદાસ બાપા બગદાણા આવી પહોંચ્યા તે સમયે તેમની ઉંમર એકતાલીસ વરસ હતી ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો બાપાને પાંચ મૂળ તત્વો જોવા મળી બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગડાલમ ઋષિ બજરંગદાસ બાપા પછી કાયમને માટે બગદાણામાં જ રોકાઈ ગયા બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો બજરંગદાસ બાપા ઓગણીસો એકતાલીસમાં બગદાણામાં આવ્યા ઓગણીસો એકાવનમાં આ આશ્રમની સ્થાપના કરી ઓગણીસો ઓગણસાઠમાં ક્ષેત્ર શરૂ કર્યું ઓગણીસો સાઠમાં ભૂદાન હવન કર્યો ઓગણીસો બાસઠમાં આશ્રમની હરાજી કરી અને ભારત અને ચીનના યુદ્ધ સમયે લશ્કરને મદદ કરી ઓગણીસો પાંસઠમાં ફરીથી આશ્રમની હરાજી કરી ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે લશ્કરને મદદ કરી સંત ભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડુ બગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેક્ટ એસટી બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે બગદાણામાં આજે માત્ર બે ઉત્સવો ઉજવવામાં આવે છે એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ મહિનાની ચોથ છે અને બીજો ઉત્સવ અષાઢ મહિનાની પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા આ ઉત્સવમાં લાખો યાત્રાળુઓ ઉમટી પડે છે અહીં આવેલ દરેક ભક્ત પ્રસાદીના લાભ વગર કોઈ પાછા ફરતા નથી હાલ બગદાણા આશ્રમનું સંચાલન મનજી બાપાની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે સૌ ભક્તો ત્યાં બાપાનો મહાપ્રસાદ લે છે અને મહાપ્રસાદ રોજ આખો દિવસ શરૂ રહે છે આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બજરંગદાસ બાપા સૌને રડતા મૂકીને પોષ મહિનાની વધ ચોથના દિવસે દેવ થઈ ગયા બાપા સીતારામની મઢુલી બાપા વગરની સુની થઈ ગઈ એ સમયે આખું બગદાણા ગામ બગડ નદી વનની વનરાઈ શાંત થઈ ગઈ પશુ પંખીઓએ પણ પોતાનો કિલ્લો છોડી દીધો હતો બગદાણા ગામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે ભક્તો પોતાની માનતા લઈને અહીં આવે છે અને બજરંગદાસ બાપા સૌની માનતા પૂરી કરે છે હું તો એમ કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભાવનો ફેરો પલટાઈ જશે જય બાપા સીતારા